બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ થવાને મામલે વિશ્વ હિન્દુ પરિષદનો અંબાજીમાં ધરના પ્રદર્શન કાર્યક્રમ. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ છે અને આજે 9 દિવસ થયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત પ્રદેશ પ્રાંતના મંત્રી અશોકભાઈ રાવલના નેતૃત્વમાં અંબાજીમાં ખોડિયાર ચોક ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાયો. અંબાજી પ્રખંડ તેમજ દાંતા તાલુકો અને પાલનપુર જિલ્લાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ ધરણામાં જોડાયા હતા. વિહિપના ગુજરાત પ્રાંતના મંત્રી અશોકભાઈ રાવલ દાદા દ્વારા અંબાજી ગ્રામજનોને પણ મોટી સંખ્યામાં આ ધરણા પ્રદર્શનમાં જોડાવા આહવાન કર્યું હતું. અરવિંદ અગ્રવાલ, જેડીએસ ટીવી, અંબાજી. પ્રસાદનો વિવાદ ચાલી રહ્યો છે, આજે વિશ્વ હિન્દુ પરિષદ પણ મેદાને આવ્યું છે, ધરણા પ્રદર્શન છે, ક્યાં સુધી આ કાર્યક્રમ અપાશે? આ કાર્યક્રમ આજનો છે અને આ ધરણાના કાર્યક્રમ સાંજે ભરવો એ પૂર્ણ કરે છે. આ પ્રતિક ધરણાનો કાર્યક્રમ છે, અમે કંઈ કાયમ માટે બેસવાના નથી અને આ સરકારને પણ વિશ્વાસ, સરકાર ઉપર પણ અમને વિશ્વાસ છે કે અમારી વાતને માન્ય રાખશે અને હિન્દુ સમાજની આ જે લાગણી માગણી છે એને ચોક્કસ સ્વીકાર કરશે અને મોહનથાળનો પ્રસાદ ફરી ચાલુ કરશે એવો મારો 100% વિશ્વાસ છે. જો અમે અત્યારે હિન્દુ જનતાને આજ્ઞા કરી છે, એમને અમે આહવાન કરીએ છીએ, એમને અમે અમારી લાગણી પ્રદર્શિત કરીએ છીએ કે જો તમે બધા જ હિન્દુ લોકો મોહનથાળનો પ્રસાદ ઇચ્છતા હો તો આવતીકાલે સાંજે પોતપોતાના ગામની અંદર મંદિરોની અંદર આરતી કરો અને બધા જ પોતપોતાના ખર્ચેને જોખમે મોહનથાળનો પ્રસાદ બનાવી અને બધા લોકોના ગામમાં વહેંચો. એવા ઘણા લોકો ડોનેશન આપવા વાળા પણ હોય છે, ગામમાં એવા સંસ્થા લોકો પણ હોય છે, પણ આ જો ગામે ગામ આ પ્રસાદ વહેંચાશે તો લોકોની આસ્થા ખીલી ઉઠશે અને હિન્દુ સમાજમાં વિજય થશે. આજે 9 દિવસ થયા મોહનથાળનો પ્રસાદ બંધ થયા અને સરકાર તરફથી કોઈ પ્રકારનું નિવેદન નથી, તો સરકારમાં આપ શું કહેશો? સરકાર તરફથી કોઈ નિવેદન નથી, એની પાછળના કોઈ પણ કારણો હશે, એ કારણોમાં હું પડતો નથી કારણ કે સરકારની વાત છે, સરકાર પણ બધા પ્રયત્ન કરતા હશે.